देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों भगवाने आपने आ शरीर आप्युं छे ने तो शरीर ने सारूँ नरवू राखवा माटे कुदरते आ धरती पर अनेक प्रकारनी वनस्पति आपी छे, पण आपणे कुदरतने फॉलो नथी करता, एना परिणाम आपणे भोगवीए छे। मित्रों આજે બી બે વનસ્પતિ બે વસ્તુની વાત કરવા માગું છું। નંબર એક છે ગાજર। શિયાળો શરૂ થઈ ગયો છે, ગાજરની સિઝન છે અને ઢગલે ગાજર આપણને મળે છે। મિત્રો ગાજર વિટામિન એનો ભંડાર છે, ભરપૂર માત્રામાં ગાજરમાં વિટામિન એ છે મિત્રો, અને વિટામિન એ જે છે એ આંખો માટેનું બ્રહ્માસ્ત્ર છે। એટલે શિયાળાની અંદર કોઈને કોઈ પ્રકારે, એમાંય બાળકોને તો ખાસ મિત્રો, કારણ કે બાળકોને નાની ઉંમરે આંખોના નંબર આવે છે, આંખોનું તેજ વધારવા, આંખોના નંબર ઘટાડવા, આંખોની કાર્યશક્તિ વધારવા, આંખોમાં જલ્દી મોતિયો ના આવે એટલા માટે શિયાળાના ચાર મહિના ગાજરની સિઝનમાં ભરપૂર માત્રામાં ગાજર ખાવા મિત્રો। એમાં ગાજર કાચું સલાડ તરીકે ખવાય, એમને એમ એક ગાજર આપણે ખાઈ જઈએ તો પણ ચાલે, ગાજરનું શાક બનાવીને પણ ખવાય, ગાજરનું અથાણું બનાવીને પણ ખવાય અને ગાજરનો હલવો બનાવીને પણ ખવાય। કોઈ પણ રીતે ગાજર શિયાળામાં આપણા પેટમાં જવું જોઈએ, ઘરના બધા જ સભ્યો, કારણ કે વિટામિન એ ભરપૂર માત્રામાં છે મિત્રો। એટલે કુદરતે આપણને દરેક ઓર્ગનને સારું રાખવા માટે એના સ્પેશિયલ એ પ્રમાણેના ફળોનું શાકભાજીઓનું બધાનું સર્જન કર્યું છે, પણ આપણે એને ફોલો નથી કરતા। એટલે જો ગાજર ખાઈશું તો આપણી આંખો શિયાળામાં એની કાર્યશક્તિ વધશે, આંખો તંદુરસ્ત બનશે। એટલે ગાજર કોઈ પણ પ્રકારે પેટમાં જાય એ રીતે બાળકોને ગાજર કાચું ના ભાવે તો એમને અથાનું હલવો બનાવીને ખવડાવો બાળકોને, તો એ રીતે પેટમાં ગાજર જશે। અને બીજું જે વનસ્પતિ છે એ છે લીલા ધાના, કોથમીર। લીલા ધાનામાં પણ ભરપૂર માત્રામાં વિટામિન એ ઠાંસી ઠાંસીને કુદરતે ભર્યું છે, એટલે આંખો માટેનું તેજ વધારવા માટે શિયાળામાં તો બહુ જ સસ્તા ધાના મળે છે મિત્રો। ધાના તમે કાચા શાક ઉપર નાખીને ખાઓ, કોરા દાળ હોય તો દાળ ઉપર નાખીને ખાઓ, બીજું તમે પાઉંભાજી બનાવી ભાજી ઉપર કોરા નાખો, પણ કોરા કાચા ધાના નાખી અને ખાવાના, એને એને અંદર કુકરમાં કે એમાં નાખી દેશો તો એનું જે એલિમેન્ટ છે ને એ ખલાસ થઈ જશે મિત્રો। એટલે હંમેશા કાચા ધાના જે છે એ ધાના ઉપર નાખીને ખવાય, બટાકા પૌવા હોય તો ઉપર કાચા ધાના નાખી દો અને પછી એને ખાવ, દરેક આઈટમમાં ઉપર કાચા ધાના નાખીને ખાવાનું રાખવું। બીજું કે ધાનાની ચટણી પણ બને છે, લીલા ધાનાની ચટણી બનાવો અને એ ચટણી ઘરના બધા જ સભ્યો લંચ અને ડિનરમાં બધા જ સભ્યોને એક એક ચમચી આપો લીલા ધાનાની ચટણી, બહુ સરસ લાગે છે મિત્રો, અને લીલા ધાનાની ચટણી ખાવાનું રાખો। તો આ બે વસ્તુ જો આપણે શિયાળામાં ભરપૂર માત્રામાં ખાશું તો આપણી જે આંખો છે એ આંખોને પૂરતું પોષણ મળશે અને આપણી આંખો તંદુરસ્ત રહેશે મિત્રો। એટલે જ કુદરતે આપણને દરેક સિઝનમાં દરેક ઋતુમાં અલગ અલગ ફળો અને શાકભાજી આપ્યા છે મિત્રો। આ આ શિયાળાની કડકડતી ટાઢમાં કોઈ મંદિરમાં કોઈ પૂજારી જ્યારે મૂર્તિને ભગવાનની મૂર્તિને જ્યારે વાઘા પહેરાવતો હશે ને ત્યારે મૂર્તિ કહેતી હશે પૂજારીને કે પીળા પીતાંબરને જરકસી જામાં મારે વાઘામાં નથી વીંટડાવું, અરે પીળા પીતાંબરને જરકસી જામાં મારે વાઘામાં નથી વીંટડાવું, બેટડે બાપના મોઢાને જોયા એવા કુમળા હાથે પકડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી પૂજાવું। મિત્રો ભગવાન ગીતામાં એમ કે મમય વાંસો જીવલોકે, હે અર્જુન જીવ માત્ર મારો અંશ છે મિત્રો। તો આ કડકડતી ટાઢની અંદર કોઈ ફૂટપાથ ઉપર, કોઈ બસ સ્ટેન્ડમાં જેને જેને ઉપર આભ છે નીચે ધરતી છે મિત્રો, રહેવા માટે ઘર નથી ઝૂંપડું નથી એવા દરિદ્ર નારાયણ કોઈ વૃદ્ધ બેઠો હોય, કોઈ ગરીબ બેઠો હોય અને કડકડતી ટાઢમાં ઠૂઠવાતો હોય ને,
तो एने एक कामड़ो एक 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 ढाबड़ो जाइने ओढ़ी ओढ़ी आवजो ने एने ओढ़ाई देशो ने तो भगवान कहे छे के हूँ खुश थई जईश। मित्रों भगवान खुश थई जशे कारण के भगवान एम के पीड़ा पिता मारो मारो दीकरो ज्यारे ठंडी में ठूठवातो होय त्यारे मारे मोगा मोगा पीड़ा पीतांबरने जरकशी जामा एवा वागा मारे शुं करवा। मित्रों એટલે આટલું પરમાર્થનું કાર્ય કરશો ને મિત્રો તો હિમાલયના ડુંગર જેટલું પુણ્ય તમે સાથે લઈને જશો। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના। મનોહર પટેલના જય ભારત જય હિંદ।